ગામોમાં વન્યજીવ બચાવી અને પકડવાની કામગીરી કરતી એનજીઓના ગુજરાત એસપીસીએના વડા રાજ ભાવસાર છેલ્લા 3 દિવસમાં બે મોટા અજગર તેમની એનજીઓની ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે। વડોદરા શહેરમાં અને આજુબાજુના ગામોમાં વન્યજીવ બચાવી અને પકડવાની કામગીરી કરતી એનજીઓના ગુજરાત એસપીસીએના વડા રાજ ભાવસાર છેલ્લા 3 દિવસમાં બે મોટા અજગર તેમની એનજીઓની ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે। જેમાં એક કોલ વાઘોડિયા તાલુકામાં આવેલ રાવલ ગામ પાસે આવેલ આરઆર કેબલ કંપનીની સામે જીબીના સબસ્ટેશનમાંથી 7.5 ફૂટનો અજગર પકડી પાડવામાં આવ્યો હતો, તો બીજી બાજુ ગઈકાલે રાતે કાયાવરોહણ સીમમાં આવેલ બાણેજ ગામમાંથી સરપંચ શ્રી મોનાબેન બારોટનો કોલ આવ્યો હતો કે ખેતરમાં જવાના રસ્તા પાસેથી એક નાની કેનાલ પસાર થાય છે, તેમાં એક મોટો અજગર પડી ગયો છે। તરત જ રાજ ભાવસારની ટીમ રીનવ કદમ, નરેન્દ્ર ચૌહાણ, મેહુલ પટેલ અને કરણ પરમાર અને વડોદરા વન વિભાગના નીતિન પટેલ, મીત પટેલ, લાલુભાઈ સાથે બાણેજ ગામમાં પહોંચી જઈ સાવચેતીપૂર્વક એક 10 ફૂટનો લાંબો અજગરને પકડી પાડવામાં આવ્યો હતો। અજગરની વાત વાયુ વેગે ગામમાં પ્રસાર થતા ખેતરમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને અજગર પકડી પાડવામાં આવતા લોકોને રાહત મળી હતી। કેટલાક 2-3 દિવસથી અમોને વન્યજીવના કોલ આવી રહ્યા છે વડોદરા શહેર અને વડોદરા શહેરની બહારના વિસ્તારોમાં, ગ્રામ્ય વિસ્તારોમાંથી। એમાં એક રવાલ ખાતે આરઆર કેબલની સામે જીઈબી સબસ્ટેશન છે, ત્યાંના કર્મચારીનો ફોન આવ્યો હતો કે એમના પ્રિમાઇસિસ એટલે એમની જગ્યામાં એક અજગર એક જગ્યાએ આવીને બેસી ગયો છે। તેથી અમારા વોલેન્ટિયર સિદ્ધાર્થને ત્યાં મોકલેલ, સાથે સાથે અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી હતી। તો એ અજગર લગભગ 7 ફૂટનો હતો, તેને સહી સલામત રીતે પકડી અમે વન્યજીવ જે હતો એ રેસ્ક્યુ સેન્ટરમાં સોંપેલ છે વડોદરા ખાતે। સાથે કાયાવરણ ખાતે આવેલ બારેજા ગામ ખાતે ખેતરનો રસ્તો રોકીને એક અજગર બેઠો છે, એવો ત્યાંના સરપંચનો ફોન આવેલો હતો। તો તે અમે અમારા વોલેન્ટિયર અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જાણ કરી હતી, તમારા વોલેન્ટિયર રીનવભાઈ, મેહુલ, કરણ, નરેન્દ્રભાઈ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના નીતિનભાઈ અને નિઝામા, લાલુભાઈ નિઝામા ત્યાં સ્થળ પર ગયા હતા અને આશરે લગભગ 10 ફૂટનો અજગર રાતના પકડ્યો હતો અને તે બી સહી સલામત પકડ્યો હતો। ગામવાળાને જોવા માટે ટોળા ઉમટ્યા હતા પણ કોઈને ઈજા પહોંચી નથી। અજગર સહી સલામત રીતે અમે રેસ્ક્યુ સેન્ટરમાં, વડોદરા રેસ્ક્યુ સેન્ટરમાં સોંપેલ છે। તેથી અમે લોકોને ફરીથી એકવાર કહીએ છીએ કે જો આવા વન્યજીવ નીકળે વડોદરા શહેર કે બહાર અને તમને કોન્ટેક કરવાનું થાય તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની હેલ્પલાઇન નંબર છે, તેના પર તમે જાણ કરી શકો છો। સાથે સાથે અમારો હેલ્પલાઇન નંબર છે 9825011117, તેના પર તમે જાણ કરી શકો છો અને વન્યજીવ બચાવી શકો છો। રાજેશ ભાવસાર, ગુજરાત પ્રાણી કુર્તા નિવાર સંસ્થા, વડોદરા।